નમસ્કાર હું જીરાલ પટેલ ફાઉન્ડર એન્ડ ચેરમેન પ્રભાકુંજ ગ્રુપ દિવાળી પછીનો આજે આ છેલ્લો દિવસ બધાએ ખૂબ જ દિવાળીના વેકેશનની મજા લીધી હશે એવી આશા રાખું આવતીકાલથી ફરીથી આપણે નવા વર્ષમાં નવી પ્રવૃત્તિઓ સાથે કામ પર લાગી જશું બધા બિઝી થઈ જશે તમારું આવતું વરસ આ ખૂબ જ સુખમય નીવડે અને ખૂબ જ પ્રગતિ કરો એવી પ્રભુને પ્રાર્થના અને તમારી સ્કિલને વિલને ડેવલપ કરો અને પ્રભાકુંજ સાથે જોડાઈ જવું છેલ્લે એટલું તો બોલવાનું કે પ્રભાકુર સાથે જોડાઈ અમારી પણ એડવર્ટાઇઝિંગ તો થવી જ જોઈએ હવે આજનો આ ટોપિક આજે રિગ્રેટ પસ્તાવા પર છે સબ્જેક્ટનું નામ સાંભળીને તમે ડિમોટિવેટ નહીં થતા એટલે મારે તમને ડિમોટિવેટ કરવા માટેનો આ વિડીયો નથી બનાવ્યો કે નથી તમને આ મેસેજ આપતો પરંતુ આ એક સમજાવવાનો પ્રયત્ન છે કે પછતાવો કે રીગ્રેટ કેટલું પેઇનફુલ છે લાઈફમાં જતા સમયે ગઈકાલે રાત્રે બ્રાઉની બેનની એક ઓથર છે ઓસ્ટ્રેલિયન ઓથર તેની એક બુક વાંચી તેમાં બહુ સરસ બધા બહુ ટોપિકો હતા તેમાં રિગ્રેટને રિલેટેડ એક ટોપિક હતો છેલ્લા વીસ પચીસ વર્ષથી એ ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલમાં જોબ કરતા હતા એ બેને એટલું જોયું કે મરણ પથારીએ મરેલો પડેલો માણસ હોય લાસ્ટ મુમેન્ટ પર જિંદગીના છેલ્લા શ્વાસ ગણતો હોય ત્યારે કોઈને કોઈ કારણે એને પસ્તાવો થતો હોય નાની નાની વસ્તુમાં એ રિગ્રેટ કરતો હોય તો એને એને હું આખું એક સર્વેક્ષણ કર્યું તો મેજોરિટી નાઇન્ટી નાઇન પર્સન્ટમાં જેટલા પણ પેશન્ટો હતા જે છેલ્લી મુમેન્ટ પર હતા તેમાં એવું સર્વેક્ષણ થયું કે લોકો નોમિનલ ત્રણથી પાંચ કારણોસર રિગ્રેટ થતા હતા એમાં પણ મનુષ્યની જ ભૂલ છે એમાંનો પહેલો ટોપિક હતો કે કાશ મેં સમાજ નેબર લોકો માટે વિચારતે નહીં લોકો શું કહેશે લોકો શું વિચારશે એવું મેં નહીં વિચારતા અને મેં મારી જીવન મારી રીતે જીવતે તો સમાજ શું કહેશે કપડાં કઈ રીતે પહેરવા આવા કપડાં થોડા પહેરાય આવી રીતે સમાજમાં થોડું નીકળાય આવી રીતે થોડું ખાવાનું ખવાય ઘણા રૂઢિચૂસ વલણમાં સ્પોર્ટ્સમાં પ્રાધાન્યની હોય બેનોને ઘણા બધા ભાઈઓને પણ પ્રાધાન્યની હોય તો બિચારા પોતાની સ્પોર્ટ્સની એક એક્ટિવિટીઝને પણ એ લોકો કોમ્પ્રોમાઇઝ કે સેક્રિફાઈ કરી લેતા હતા ઘણા સમાજમાં બહેનોને ટ્વેલ્થ પછી ભણતરમાં ઉઠાડી લેતા હતા ભણવાનો સમય હતો સારું એવું ભણી શકતે બહુ બધા એવા રિગ્રેટ થવાના કારણો હતા અને એનું એક મૂળભૂત કારણ એ જ હતું કે સમાજ શું કહેશે લોકો શું કહેશે એ લઘુતા ગ્રંથિ અને જે રૂઢિચુસ્તા વલણના કારણે આખું જીવન એમ નીકાળી ગયું બીજું રિગેટ થવાનું કારણ એ ક હતું સર્વેક્ષણમાં કે કાશ મેં આટલું કામ નહીં કરતે કાશ મેં આટલું કામ નહીં કરતે અને થોડો સમય ફેમિલી અને ફ્રેન્ડ્સને આપતે આ બીજું એક કારણ હતું એટલે તમે ફેમિલીને અને ફ્રેન્ડ્સને પણ ટાઈમ આપો એટલે મેં એવું નથી કહેતો કે કામ નથી કરવું કામ તો કરવાનું જ એ તો એ લોકોનું સંરક્ષણ હતું આપણું સંરક્ષણ એવું કે હન્ડ્રેડ પર્સન્ટ કામ કરવાનું હન્ડ્રેડ પર્સન્ટ કામ કરવાનું હન્ડ્રેડ પર્સન્ટ જલસા કરવાનું હંડ્રેડ પર્સન્ટ ફેમિલીને ફ્રેન્ડ્સને ટાઈમ આપવાનું એ જ જીવન ઘરે એક ખૂણામાં બેસી નથી રહેવાનું યુ હેવ ટુ ગેટ આઉટ યુ હેવ ટુ ડુ સમ એક્ટિવિટીઝ જેની એક્ટિવિટી બંધ એનું જીવન બંધ ત્રીજું કારણ હતું કે કાશ એટલી હિંમત હોતે કે મેં મારી ફિલિંગ્સ લોકોને કહી શકતે બીજાને કહી શકતે ફિલિંગ્સ એટલે ખાલી લવની નથી વાત કરતો કે લવ થઈ ગયો ને ગર્લફ્રેન્ડ આઈ લવયુ કહી દે એની નથી વાત કરતો ફિલિંગ્સ એટલે તમારી આઈડિયાઝ તમારું સ્કિલ વિલ તમે જો સ્ટુડન્ટ હોય તો તમારી ફિલિંગ્સ તમે તમારા શિક્ષકોને કહી શકતા કહી શકતા હોવા જોઈએ તમે જો લવર હોય તો તમારી ફિલિંગ્સ તમે તમારી ગર્લફ્રેન્ડને કહી શકતા હોવા જોઈએ તમે જો એમ્પ્લોય હોય તો તમે તમારી ફિલિંગ્સ તમારી આઈડિયા તમારું સ્કિલ વિલ તમારા બોસને કહી શકતા હોય તમે જો બિઝનેસ પર્સન હોય તો કોર્પોરેટ વર્લ્ડમાં કહી શકતા હોય એટલે રિગ્રેટ થવાનું એક કારણ એ બી છે કે તમારી ફિલિંગ્સ તમારી તમારી આંતરિક શક્તિને તમે એક્સપ્લોઝ નહીં કરી શક્યા એ પણ એક બહુ મોટું રિગ્રેટ હતું બી વિથ ફ્રેન્ડ્સ ચોથું હતું કે મેં ફ્રેન્ડ્સને વધારે સાથે રહેતે ફ્રેન્ડ્સ સાથે રહેતે એનો અર્થ એવું છે કે ફ્રેન્ડ જોડે કોન્ટેકમાં રહેતે આજે ઘણા લોકો તમારા ઘણા લોકોની મેં તો કહું ત્રીસ ટકા લોકો સમાજમાં એવા છે જેને કોઈ ફ્રેન્ડ જ નહીં મળે દેવ નો કનેક્ટ વિથ એન ડોન્ટ ડુ લાઇક ધીસ મેક ફ્રેન્ડ્સ ફ્રેન્ડે જ એક એવી દવા છે કે એક એવી ઔષધિ છે કે તમારું આયુષ્ય સુખમય અને સમૃદ્ધ બનાવે ફ્રેન્ડ સિવાય બીજું કોઈ વ્યક્તિ એવું નથી કે કોઈ દવા એવી નથી આ દુનિયામાં શોધાયેલી મા બાપ પણ નહીં વાઈફ પણ નહીં લવ પણ નહીં દીકરા દીકરી પણ નહીં કશું જ નહીં માત્ર મિત્રતા મિત્ર તો હોવા જ જોઈએ મિત્ર વગરનું જીવન નકામું અને છેલ્લું રિગ્રેટ છે શું ખબર કાસ મેં ખુશ રહી શકતી एज एजन तमें खुश रही सकते तो यू जस्ट ट्राय टू फाइंड आउट वेर इज योर हैप्पीनेस तमने शू गमे डोट शो ऑफ समाज ने बतावा शो ऑफ नहीं करो इफ यू आर कंफर्टेबल इन स्मोल सेगमेंट कार यूजिंग द स्मोल सेगमेंट कार यूज करो डो डोंट यूज द मर्सिडीज ऑफ द बीएमडब्ल्यू इफ यू कंफर्टेबल ऑन द बाइक यू कैन यू कैन यूज द बाइक सो एज एजन इफ यू कंफर्टेबल विन दिस ड्रेसिंग तब आ ड्रेस करो ડોન્ટ ટ્રાય ટુ વેર ધ વોટ યુ કોલ દેટ ફોર્મલ ઓર બ્રાઉઝર ઓર એનીથીંગ તમે સાડીમાં કમ્ફર્ટેબલ છે તમે સાડી પહેરો સો તમે ખુશ રહેવાનો પ્રયત્ન કરો ના ખુશ રહેવાના નવોણું કારણ છે પેલા એ આમ કર્યું એ તો કાર લીધી આપણે તો લીધું જ નથી પેલા લોકો પિક્ચર જોવા ગયા આપણે જોવા જ નથી જતા દેર ઇઝ સ્મોલ સ્મોલ સેગમેન્ટ સો ટ્રાય ટુ ગેટ આઉટ ફ્રોમ ઓલ ધીસ નોનસેન્સ થિંક ઓર મેન્ટાલિટી

ધીસ is ધ રિયલ mentality ઇન this સોસાયટી યુ હેવ ટુ એક્સેપ્ટ this. એટલે રિગ્રેટ થવાના આ જે ચાર પાંચ કારણો હતા ને એ રિયલી મને યોગ્ય લાગ્યા કારણ વાત સાચી છે એટલે મેં વિડીયો વેબિનારના સોરી આ યુટ્યુબ કે ફેસબુકના માધ્યમથી તમને હું સુધી પહોંચવા માટે પ્રયત્ન કરું છું કે મરણ પથારીએ લાસ્ટ આપણે પડશું ને ત્યારે આપને પસ્તાવો નહીં થવો જોઈએ એમ જ થવું જોઈએ આપણે તો ફૂલ જલસા કર્યા ફૂલ કામ કર્યું સમાજનું સોશિયલ કામ પણ કર્યું કામો કેટલા છે ભાઈ સારું ખાવાનું તમને ઓર્નામેન્ટ્સ ગમે તો ઓર્નામેન્ટ પહેરો તમે સારા કપડા સારા કપડાં પહેરો તમારે જલસા પાર્ટી એન્જોયમેન્ટ જોઈએ તમે એ કરો પણ એન્ડ ઓફ ધી લાઈફમાં તમને એવું નહીં થવું જોઈએ કે આ જીવન મારું વ્યર્થ ગયું જીવન એક હજાર આવે એને સમૃદ્ધ બનાવવાનું છે બધી જ રીતે અને બીજું રિગ્રેટ થવાનું મેઈન કારણ આઈ એમ ઓથર હું મારી જ બુક જાતે જ લખું તો મેઇન કારણ રિગ્રેક્ટ થવાનું એક એ છે બરાબર ધ્યાનથી રાખજો આ આંગળી છે ને એ છોડવી નહીં કોઈની પણ નેવર કોઈ જોડે સંબંધ તોડવો નહીં દસ ટકા કેસમાં એવું થાય કે સામેવાળાએ ખૂબ જ અતિશયોક્તિ કરીને તમે સંબંધ તોડો બરાબર પણ નાના નાના રીઝનથી સેલ્ફિશ નહીં થવું સેલ્ફિશ કેવી રીતે થવું ને તેનો પણ એક વિડીયો બતાવીશ આપણા અંદર નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો સેલ્ફી નાની નાની વાતમાં તમે કોઈની આંગળી છોડો ને એટલે તમે રિગ્રેટ કરશો ચાહે ધંધો હોય ચાહે ફેમિલી રિલેશન હોય ચાહે ફ્રેન્ડ્સ હોય ડોન્ટ લૂઝ ધ રિલેશન વિથ એની વન તમે રિલેશન તોડશો યુ વિલ બી ફેલ તમે રિગ્રેટ કરશો ભયંકર રિગ્રેટ કરશો આઈ રિપીટ અગેન તમારા જોડે ચાલનાર વ્યક્તિઓ તમે શું સપના જોયેલા હોય આપણે આમ કરશું ગર્લફ્રેન્ડ હોય તો શું સપના જોયેલા હોય આપણે મેરેજ કરશું લગ્ન નહીં થયા ઇટ્સ ઓકે ફ્રેન્ડશીપ તો નિભાવો સો આપણા કેવું કામ પૈ તું રિલેશન તૂટી જાય ચાહે ધંધો હોય ચાહે ફેમિલી સંબંધ હોય ચાહે ફ્રેન્ડ્સના સંબંધ હોય એવું નહીં કરો તમારો ગ્રોથ થશે જ નહીં પૈસા તમે બહુ કમાઈ લેશો તમારી અંતર આત્મા એવું કહેશે કે વેર યુ આર વાયુ નોન ફોર આઈ રિપીટ અગેન વાયુ નોન ફોર તમે કમિટમેન્ટ માટે ઓળખાતા હોવા જોઈએ યુ આર યુ આર નોન ફોર ધ કમિટમેન્ટ તમે આશાવાદી હોવા જોઈએ નિરાશાવાદી નહીં હોવા જોઈએ સો આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરું અને આઈ હોપ કે આ વિડીયો તમને ગમશે ડોન્ટ બી રીગ્રેટ આ વિડીયો બરાબર ત્યાંથી સાંભળજો તમારું ચરિત્ર આખું ચેન્જ થઈ જશે થેન્ક યુ વેરી મચ આ સાથે આ વિડીયો સમાપ્ત કરું છું જય હિન્દ જય ભારત થેન્ક યુ